वचनामृत पंचाड़ा बे भाग बे। एवी रीते वार्ता करीने श्री महाराज परमहंस प्रत्ये बोल्या जे हवे तो कीर्तन गावो पछी मुक्तानंद स्वामी आदि का जे परमहंस ते वाजिंत्र लईने कीर्तन गावा लाग्या। सहजानंद गावे प्रीत करी पर ब्रह्म शुभ भव माना आवे अनुभवी आनंद मा हो अनुभवी आनंद मा मर जीवाने मार गे जन कोई जावे मर जीवाने मार गे जन कोई जावे पहलू पर थे मौत थे मुक्ता पड़ लावे आनंद मा हो अनुभवी आनंद मा वेग बहता वारी माँ वारी माँ वेग बहता वारी माँ प्रतिबिंबन बासरे डगमगे दिल जा लगी ब्रह्म न प्रकाश रे आनंद मा ओ अनुभवी आनंद मा काया माया कूड़ छे जेम दुम छाया हो काया माया कूड़ छे जेम दुम छाया मुक्तानंद गुरु मुखी मां पद समाया रे
अनुभवी आनंद सहजानंद गावे प्रीत करी पर ब्रह्म शो भव माना आवे ओ अनुभवी आनंद ओ अनुभवी आनंद ते पछी वड़ी श्रीजी महाराज बोल्या जे हवे कीर्तन राखो अने ए सांख्य ने योग ए बेनो सिद्धांत तमे कीर्तन गाया त्यां सुधी अमे विचार्यो छे ते कहिए ते सांभळो जे योग वालो छे तेने आत्यंतिक प्रलय ने विषय जे अक्षरधाम मा तेजोमय एवी दिव्य रूप भगवान ने मूर्ति रही छे ते ध्यान करवा योग्य छे अने तेथी ओरा प्रकृति पुरुष रूप भगवान ध्यान करवा योग्य छे अने तेथी ओरा प्रकृति पुरुषना कार्य जे चौबीस तत्व ते रूप भगवान ध्यान करवा योग्य छे अने तेथी ओरा हिरण्यगर्भ ने तेथी ओरा चौबीस तत्व थी उपजो जे विराट ते ध्यान करवा योग्य छे अने तेथी ओरा ब्रह्मा विष्णु शिव तथा पृथ्वी ने विषय जे मत्स्य कूर्मा नृसिंह वराहादिक भगवान ना अवतार तथा शालिग्रामादिक प्रतिमाओ ये सर्वे ध्यान करवा योग्य छे एवं योगवाळानो तात्पर्य जणाणो पछी सांख्यनो विचार उपजो त्यारे तेणे ए आकार मात्रनो निराकरण करी नाख्यो अने एम जणाणो जे ए सर्वना विचारनो कर्तल जे जीव छे ते जेवो शुद्ध कोई नथी माटे जीवनो ध्यान करवो ए ठीक छे एवो जे सांख्यनो विचार तेने टाळवाने अर्थे वळी योगनो विचार थयो जे ए परात्पर एवा जे पुरुषोत्तम भगवान तेनू ये प्रकृति पुरुषादिक सर्वे ने विषय अन्वयपणु छे माटे सर्वे भगवान ज छे ने दिव्य रूप छे ने सत्य छे ने ध्येय छे અને એ વાતને દૃઢ કરવાને અર્થે શ્રુતિ છે જે સર્વં ખલ્વિદં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ઇદં હિ વિશ્વં ભગવાનિવેતરો यतो जगत्स्थान निरोध संभवाः एवी रीतनो योग मार्ग छे तेने विषय प्रवर्त्यो जे मुमुक्षो तेने कोई विघ्न नथी शामाटे जे ए मार्ग स्थूल छे
ને એને વિશે પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનનું આલંબન છે, તે સારો જેવો તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે. પણ એ માર્ગમાં એક દોષ છે જે સર્વથી પર, જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિ પુરુષાદિકને અંશ અંશી ભાવ આવી જાય છે. જે ભગવાનના અંશ પ્રકૃતિ પુરુષ છે અને તેના અંશ હિરણ્યગર્ભ વિરાટાદિક છે, એવી રીતે સમજાય તો મોટો દોષ આવે. કાં જે ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, તેને વિશે ચ્યુત ભાવ આવે છે ને અંશ અંશી ભાવ આવે છે. માટે એવો દોષ આવવા દેવો નહીં. જે વાત ભગવાન સ્વામિનારાયણ કરે એ કામની જ બહુ હોય. જેમણે આગળ જે બધું કહ્યું છે તમને કાયમ ભટકાતા રહેવાના છે. આપણા સંતોને આની સામે મોકલવા પડ્યા એટલો સમયમાં ગયો છે ત્યારે આ શુદ્ધ થયું છે, એટલું સામે અશુદ્ધ આવતો. આ કેટલી વાત ઝીણી છે, કેટલી ઉત્તમ સમજવાની છે. એ પોતે કહે છે ચાલુ સભામાં કે હવે હે મુક્તાનંદ મુનિ તમે કીર્તન ગાઓ, એટલી આ ઝીણી વાત છે. ચાલુ સભામાં એ આ કહે છે. મુક્તાનંદ સ્વામીએ વાજિંત્ર લઈને શરીમાની સામે કીર્તન ગાયા. હવે કીર્તન ગાયા એટલા સમયમાં યોગ જે મત છે એમને વિચાર્યો. પણ આ બધા દુનિયામાં જે લખાણો છે અને એના ઉપર ચાલે છે એ કેવી રીતે ચાલે છે એ એને કહેવું છે. અને પછી જે યોગ માર્ગ છે અને સાંખ્ય માર્ગ છે છેલ્લો એ પોતે સમજાવશે. પણ આ લખાણો અને એના ઉપરથી ચાલે છે એ ઓળખાવશે. સજી મહારાજે એને વિચાર કરીને એક સિદ્ધાંત કર્યો. યોગ જે એમાં કીધું કે ભગવાન અક્ષરધામમાં રહે છે એ યોગમતમાં કીધું. પણ અક્ષરધામમાંથી જે નીચે ઉતરતા ઉતરતા બધા બ્રહ્માંડો સુધી મનુષ્ય સુધી આવે એ બધાને ભગવાન કીધા. એમાં એમનો અંશ આવ્યો, એમાં અંશ આવ્યો. એ તો એના સંકલ્પથી થાય. અત્યારે કોઈ પુરુષ હોય, બાપ હોય, એ છોકરામાં એનો અંશ નથી જતો. એની ઉત્પત્તિ થવાની રીત પ્રમાણ થાય છે, એમાં એ જતો નથી. છોકરાને કંઈ વાગે તેના બાપને કંઈ થાય નહીં, એના બાપને કંઈ વાગે છોકરાને કંઈ થાય. એ સિદ્ધાંત કરશે માં દોષ શું છે યોગમાં, ત્યારે આ યોગમાં દોષ શું છે ઠેઠ નીચે આવે ત્યાં સુધી એને માને છે. એમાં અંશ એમનો નથી જતો એટલે એ અંશી ભાવ આવી જાય. આમાં એમનો અંશ આવ્યો, આમાં અંશ આવ્યો, એ ભગવાન એ વાત કહેશે. એમાં એ વાંધો છે, પૂરો વાંધો છે એ આગળ જેને સ્પષ્ટતા કરશે. અત્યારે જેને હોય તેને બધા માને, નીકળતું કાંઈ નથી. એનીમાં છે નહીં એટલે એ નીકળતું નથી કાંઈ, કારણ કે એ માને છે એમાં છે નહીં. અત્યારે આ આખા બ્રહ્માંડની વસ્તુ એ સમજાવશે તો એનાથી આ બ્રહ્માંડ ચાલી શકે નહીં. એને ભગવાન બંધ કરાવી દે ત્યારે જતું હોવું રહેવું પડે. અત્યારે જે માણસને કશું ફળતું નથી એ સામે વસ્તુ ખોટી છે. એક દેશમાં એક ભગત હતા, બહુ સારા ભગવાનના ભગત હતા, એનું નામ ઠામ ગામ લખ્યું છે. એની દુકાન ઘણી મોટી હતી, એનો માલ કંઈ ઉતરેલો. હવે જે મૂળ વેપારી છે એ તાળું માર્યું પણ આલરા વાખી અને પછી તાળું નહીં માર્યું, ખાલી નકુચે મારીને જતો રહ્યો. આ ઘેર ગયો, ચોરો આવ્યા, એને ઉઘાડું જોયું. ઉઘાડું કેમ છે? પછી આજુબાજુ જોયું, કાંઈ દેખ્યું નહીં. પણ શ્રી મહારાજ ત્યાં પ્રગટ થઈ ગયા હાથમાં હથિયારો લઈને. એટલે ચોરોએ વિચાર કર્યો કે આ પહેરો છે એટલે જ આ ઉઘાડો એને મૂક્યો છે. ભગવાન સ્વામિનારાયણે સવાર થવા આવ્યું ત્યારે પેલા ભગતને કહે છે, ભગત
ક્યાંય કંઈક તાળું રાખવાનો વિચાર કરવો જોઈએ કે ભગવાન તમે ક્યાં આખી રાત મેં પહેરો ભર્યો. ભગવાને પ્રણામ કર્યા અને ભગવાન આવું શું કામ તમે કર્યું, કે બધું લઈ જાતી રાત્રે એમ જ. આમાં નહીં, એક બાઈ હતી ભગવાનના ભગત હતા, તે 20મો ભાગ ભગવાને કયો છે ચોખ્ખો કાઢે, પોળામાં દાણામાં કસાયમાં કાઢવાનો છે. ભગવાન જેવા ભગવાન માગે. પછી એ બાઈએ ડાંગર વાવેલી એને વાઢી. છોકરા કહે છે મેં રાત્રે એને હાંચવાજી કે તમે નહીં જતા, ભગવાનનો ભાગ છે એટલે ભગવાન એને હાંચવે, તમે હોઈ રહો. એ છોકરા હોઈ રહ્યા પણ ચોર પડ્યા અને એ ડાંગર એને વાઢેલી જોઈ. ચોરો જ્યારે નજીક આવે છે ત્યારે શ્રી મહારાજ માણિકી ઉપર બેસી અને આખા ખેતરને ફરે છે હથિયારો ધારણ કરીને. એટલે એણે વિચાર કર્યો કે આ ડાંગર વાઢી છે ને હાંચવા કોઈ નથી આવ્યા, પણ કોઈક પહેરેદાર મોકલે એટલે નથી આવ્યા. જ્યારે બાઈક ખેતરમાં જાય છે ત્યારે બીજા માણસ કહે છે કે આખી રાત ખેતરમાં કોણ ફર્યું છે, કોને તમે મોકલ્યા હતા? કે મેં કોઈને નથી મોકલ્યા. એ ફર્યા આખી રાત. એ બાઈએ ઘોડીને ડાબલા જોયા, ડાબલે ડાબલે પગે લાગી ધૂળમાંથી ચડાવી. ભગવાન એક ડાંગરના કામમાં તમે આવ્યા, એનું નામ છે પુરુષોત્તમ. હવે આ નથી ને માનવાનું, એટલે આ દુનિયામાં જે ફળતું નથી કંઈ સામે કંઈ છે એ એનું કામ છે. ઘણા એમ કે સબ મેં નારાયણ હૈ, સબ નારાયણ હૈ. હવે આનંદ દાતણ કરતા હતા, આવડતું નથી આ નારાયણને, કશું આવડતું નારાયણના ઘરમાં જ નથી ને ખાધાનું ટકાણું. એ આ શબ્દો જ્યારે આવે ત્યારે આ માયલાને લીધેલા છે. એટલે આ જે કંઈ બંધ ફળતું નથી, થતું નથી કંઈ, એનું જેમાં નથી એમાં માને છે એ ભગવાન સ્વામિનારાયણ. એ દૂષણ કહેશે, એ દૂષણ છે, એને યોગ મત જાણ્યો નહીં, ચોખ્ખો કર્યો નહીં, સમજો નહીં, બધાયમાં માન્યું. એટલે આ જે આખું તંત્ર છે એ બહુ વિચિત્ર છે. આપણે બહુ ભટકાય નહીં એટલે આપણે જાણીએ નહીં, સજીમાંને બહુ ભટકાણું છે. એનાથી કોઈને રૂડું થયું નહીં, કોઈનું કાંઈ પણ થયું નહીં ને. અને બતાવે તો એ તો સામાન્ય પાછા છે કે તમે શનિવાર દાડે ચણા ખાજો, સોમવારે મગ, એટલે ચણ્યો શું કરે ને મગે શું કરે એ તો જાણતો નથી. તો પેલી બાફો ઓછો નીચો થયેલો છે તો બોલે નહીં એમાં કંઈ કે નહીં. જાત જાતનું છે એ બેઠું નથી, ક્યાં જ્યાં બેસાડવું જોઈએ ત્યાં બેઠું નહીં, એમાં બહુ જ વાંધા છે, બહુ જ. એ ભગવાન સ્વામિનારાયણે એ દોષણ કહેશે. હવે બીજું વળી પાછું સામે લાવશે, સાંખ લાવશે, એને આકાર માત્રનું ખંડન કર્યું. એમ કીધું જીવ જેવો કોઈ શુદ્ધ નથી, એટલે જે માણસ છે જે કશું માનતો નથી એના જીવને જ એ માનવાની આખી વૃત્તિ, પણ એ કોઈને બેસતું નથી. જે જીવ છે કંઈ પણ કરી શકતો નથી એને આકાર માત્રનું ખંડન કર્યું. જે કશું માને નહીં એ આવી જાતના એને સમજો અને એમાં કંઈ નીકળ્યું નહીં. એ શ્રીજી મહારાજ બે મતો છે, સાંખ અને યોગ. આ ગ્રંથો ઉપરથી અને લોક માને છે કેવું, તો કે આવું માને, હવે એમને સમજાવશે. પણ એટલી બધી આ ઝીણી વાત છે, શ્રીજી મહારાજ બી એટલે બંધ રહ્યા એટલું કહીને ચાલુ સભામાં કહ્યું કે હવે તમે ઘડી કીર્તન ગાઓ. મને વિચાર, એ વિચાર ભગવાન કરે છે. દુનિયામાં વિચાર કરવાની બુદ્ધિ જ કોની પાસે? આમની પાસે એ બુદ્ધિ વિચાર કરશે. શું આમને હું સમજાવું? એમને બીજો વિચાર નથી કરવાનો સમજાવો, પણ એને વિચાર કર્યો કે આને શું સમજાવું બધાને, એ સમજાવશે કે આ દૂષણ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ સાંખ્ય મતની અને યોગ મતની બહુ સ્પષ્ટતા કરશે. અને હવે પછી એમને જે કહેવું છે એ પણ સમજાવશે, ત્યારે યોગ મત અને સાંખ્ય મત ચોખ્ખો થશે. અને આ સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય બે પર ચાલે, સાંખ અને યોગ ઉપર ચાલે છે. પણ એ કેવો છે એ જગતથી થોડોક ન્યારો છે. આ રીતે જ આખી બધી ન્યારી છે, એ ક્યાંય મળશે નહીં કોઈ જગ્યાએ. એ ભગવાન સ્વામિનારાયણ સમજાવશે. અને ભગવાન જે છે એ તો એમની ભાષામાં સમજાવે છે, એ તો અખંડ છે, અચ્યુત છે, એ આવે કેવી રીતે? શ્રી મહારાજ જન્મા તો ભક્તિ માતાના હાથમાં માળા છે, એમાં એ એમ જતા નથી. ધર્મદેવ પણ માળા પહેરવે સામે, એમની છાપ છે જે મહારાજે કરાવેલી છે. કોઈને એના સમાન
એ વાત ભગવાને બહુ રીતે સમજાવી છે. અને હવે પછી એમને જે કહેવાનું છે, જે પૂરું સમજાવવાનું છે, એ હવે પછી કહેશે. અને એમ સમજવું જે એ ભગવાન જેવા તો ભગવાન જ છે, ને બીજા જે પ્રકૃતિ પુરુષાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે, માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિ પુરુષાદિક પણ ભગવાન રૂપ છે. અને સર્વથી પર જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તેજ વાસુદેવ શંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ રૂપે થાય છે, તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે તે ધ્યાન કરવા યોગ્ય છે. એમ સમજે તો એ યોગ માર્ગ તે અતિશય નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે અને સાંખ્યવાળા છે. તેમાં એ દોષ છે જે એ સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે અંતકરણે કરીને તથા ઇન્દ્રિય કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વ મિથ્યા છે, અને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે. એવી રીતે આકાર માત્રને મિથ્યા કરે છે, તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે, તથા અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકર્ષણ એમના રૂપને પણ મિથ્યા કરે છે, અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે, એવો એ મોટો દોષ છે. માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક, જે સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિ પુરુષથી જે જે ઉપજો તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું. એવી રીતે એ બે પ્રકારના જે વિચાર તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહીં તો શાસ્ત્રને ભણે સાંભળે પણ આવડે નહીં. અને છે તો એમ જે પ્રથમ સાંખ્ય વિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે, તે કયું છે જે બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા
न शोचति न कांक्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम तथा आत्मरामाश्च मुनयो निर्गन्था अप्युरुक्रमे कुर्वन्त्यहेतु किं भक्तिमित्थं भूतगुणो हरिः परिनिष्ठितो अपि निर्गुण्ये उत्तम श्लोकलीलया गृहित चेता राजर्षे आख्यानं यदधीतवान् एवीरिते सांख्यवाड़ाने योगनी अपेक्षा छे काजे ए सांख्यवाड़ो विचारे करीने पोताना आत्मा थी व्यतिरिक्त जे जे काई पंच इंद्रियो ने चार अंत करने करीने भोगवामा आवे एवा विषय भोग छे तेने अतिशय तुच्छ जाने छे माटे ए कोई पदार्थ ने विषय आश्चर्य पामे नहीं तथा बंधाय नहीं अने एनी पासे कोई आवी ने एम कहे जे आ पदार्थ तो बहु जरूड़ो छे त्यारे तेने एम विचारे जे गमे तेवू सारू हशे पण इंद्रियो अंतकरणे करीने ग्रहण करवामां आवे एवं हशे ने इंद्रियो अंतकरणना ग्रहण में जे आवे ते तो असत्य छे नाशवंत छे एवी ए सांख्यवाड़ा ने दृढ़ समझण रहे छे अने पोताना आत्मा ने शुद्ध जाने छे एवो जे सांख्यवाड़ो तेने योग मार्गे करीने भगवान नी जे उपासना ध्यान भक्ति ते करवा अने एम न करे तो एने विषे अति न्यूनता कहवाय छे एवी रीते सांख्यशास्त्र तथा योगशास्त्र तेनो जे सनातन सिद्धांत छे ते अमे यथार्थ विचारीने कयो छे अने जे आधुनिक योगवाला ने सांख्यवाला छे तेमने तो ये बे मार्गने बगाड़ी नाख्या छे जे योगवाला छे ते आकारनो स्थापन करवा जाय छे त्यारे बीजा जीवना आकार तथा ब्रह्मा विष्णु शिवना आकार तथा राम कृष्णादिक अवतारना आकार ते सर्वे ने तुल्यपणे जाने छे अने सांख्यवाला छे ते आकारनो खंडन करे छे
ते भेड़े तीर्थ व्रत प्रतिमा यम नियम ब्रह्मचर्यादिक धर्म ब्रह्मा विष्णु शिव तथा राम कृष्णादिक अवतार ये सर्वे नु खंडन करे छे। माटे आधुनिक जे सांख्यवाड़ा ने योगवाड़ा ते बे मार्ग ने मूकीने कुमार्गे चाल्या छे ते नारकी थाय छे। स्वामीनारायण भगवान योग मत ने एटलो स्पष्ट समझावे छे। आ ब्रह्मांड में आटली स्पष्टता नहीं थयेली योग मार्ग विषय। भगवान स्वामीनारायण अक्षरधाम में पण एमने सौ भजे, अनंत कोटी ब्रह्मांडोना जे देवो छे पण ए पुरुषोत्तम ने भजे एटले भगवान स्वामीनारायण जेवु अनंत कोटी ब्रह्मांड में कोई नथी। अने जे कई एमने योग मार्ग में जे कहू के प्रकृति पुरुष में ब्रह्मा में पहला में एम कहू के आमा भगवान नो अंश छे ना, ए बधा एना भगत छे, एनी भक्ति करे छे। सजय महाराज नो ध्यान हजारों परमांशोए संतोए कर्यु छे ने आ दिन सुधी भगवान एना शरीर में गयेला छे अने एने एवा काम करेला छे एटले एमने मानवामां आवे, पूजवामां आवे ने संभाळवामां आवे, एना गुणों याद करवामां आवे। पण ए भगवान स्वामीनारायणनुं ध्यान कर्युं छे। जे वस्तु एना आत्मामां जेनामां उतरी नथी एने कंई अनुभव नथी थवानो। जेम अत्यारे आपणे मुक्तानंद स्वामीने एम कहे तो भगवान रूप छे, भगवाननुं रूप एनी अंदर आव्युं छे। जेम दूधमां हाकर पड़ी ए भळी गई पण दूधनो कलर जतो नथी, એમ ભગવાન સ્વામિનારાયણનો ધ્યાન કર્યું એ ભગવાનના રૂપ ગણાય। એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એ એની ભક્તિ ધ્યાન ઉપાસના કર્યું છે કરોડો જીવોએ, અને કરોડો જીવે કર્યું છે અને કરતું રહેવાનું છે, એટલે ભગવાન સ્વામિનારાયણના જ બધાએ ભગત કહેવાય। સજીમાના સંપ્રદાયમાં કોઈને લાવો તેને પરમેશ્વરની ભક્તિ કરેલી છે, ઉપાસના કરી અને ધ્યાન કર્યું એને કારણે ભગવાન રૂપ કહેવાય। અત્યારે કોઈ માણસ સારા કામ કરે તેને કહે તમે દેવ જેવા છો, પણ એ દેવ બને નહીં, દેવ જેવું કામ કર્યું તમે, એટલે ભગવાન સ્વામિનારાયણના જ બધાએ ભગત। પહેલી જે યોગ માર્ગમાં ઉપાસનાની વાત કહી બધામાં ભગવાન છે એ ઉપાસના નકામી છે। ભગવાન સ્વામિનારાયણે એ બહુ સમજાવ્યું, બધા શાસ્ત્રો એને જ અનુસાર છે। અત્યારે આપણે પાંચે પરમોશની જય સુકામ બોલવી જોઈએ, એ મૂળ કારણ તો સજી મહારાજ છે, તો એમની જય બોલવાનું શું કારણ, એના નામ લખવાનું શું કારણ, એના નામ લેવાનું કારણ શું? એનું કારણ એ છે કે જે પુરુષોત્તમ નારાયણ જે છે એના આત્માની અંદર ગયેલા છે, એટલે એમને આ સત્સંગ કાયમ સંભાળશે। એટલે ભગવાન સ્વામિનારાયણ એ પોતે યોગ માર્ગને શુદ્ધ કરે છે। આ સંપ્રદાયમાં કાયમ માટે શ્રી મહારાજે મોટા મંદિરો કર્યા, એમાં પોતે અને પોતાના અવતારની મૂર્તિ પધરાવી, એનું કારણ એ છે તો જ એ અવતારી ઠરે। જો એકલી મૂર્તિ પધરાવે તો એ અવતારી ન ઠરે, ચોક્કસ બહેડું। અને બીજા સંતોએ ગામડે ગામડે ધર્મશાળાઓ બંધાવી, તેમાં સ્વામિનારાયણ ભગવાનની એક નાની જ મૂર્તિ કરીને પધરાવતા, એ મૂર્તિ સામે જ બધા બેસતા એનું ધ્યાન કરતું, આ સંપ્રદાયની રીત આખી બીજી જાતની છે। એની મૂર્તિ પાસે જ બેસતા એ જ મૂર્તિની આરતી ઉતારતા, થાળ કરતા, નૈવેદ્ય કરતા, દંડવત કરતા, એટલે આ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં પુરુષોત્તમની ઉપાસના જે અતિ સ્થિર થઈ છે એનું કારણ સજી મહારાજ છે। અહીં બીજું કંઈ થાય એવું નથી, કોઈને કરવું હોય તો થાય એવું નથી, એની એક વસ્તુ કરે તરત ઉપાધિ આવે। ભગવાન સ્વામિનારાયણનું બધાએ ધ્યાન કર્યું, એ ભગવાન રૂપ કહેવાના પણ ભગવાન નહીં,
ભગવાનને એના આત્મામાં લાવ્યા. અત્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી હોય અને કોઈ ધ્યાન કરે, દ્રષ્ટિમાં લાવે, આત્માની અંદર ઉતારે, તો એ ભગવાન નહીં. ભગવાન હતા એને તે ધ્યાન કર્યું એટલે તારામાં આવ્યા. મૂળ ભગવાન તું નહીં. અત્યારે ગમે તેને તમે સ્વામિનારાયણ ભગવાનની આરતી, એ તો ઘણી આરતીઓ છે પુષ્કળ, પણ એ કોઈને ફિટ ન થાય. એક ભગવાનની મૂર્તિને અને બીજા એમના ગ્રંથોને તમે કરો થાય, પછી આગળ ન જાય ક્યાંય. એમણે કરી નથી કોઈ માણસની, એને તો ભગવાનની આરતી જ કરી છે, સ્તુતિ કરી છે. એ કોઈને ફિટ ન થાય. એમનો આકાર હોય અને કાં એમના મૂળ ગ્રંથો હોય. વચનામૃતની આરતી કરો તો એમાં બીજું આવે, આમાં તો હાવ આકારમાં કંઈ આવી શકે જ નહીં. ભગવાન સ્વામિનારાયણના બધાએ ભગત કહેવાય. અનંત કોટી બ્રહ્માંડોમાં દેવતાઓ છે એ એમના ભગત ગણાય છે. અને ભગવાન સ્વામિનારાયણે એ દેખાડેલું છે ત્યારે બધાએ દેવતાઓએ કહેલું છે કે અમે સૌ પુરુષોત્તમનું ભજન કરીએ છીએ. એ તો ઘણી વાત છે પુષ્કળ, પણ ભગવાને આ વાત યોગ માર્ગમાં સમજાવી. એટલે આપણે ભગવાન સ્વામિનારાયણના આકારને પૂરશો, સ્વામિનારાયણનું સ્મરણ કરશો, સ્વામિનારાયણ ભગવાનના કરેલા મંદિરમાં કંઈ આપશો, સ્વામિનારાયણનો નિશ્ચય રાખશો, તો એ ખરેખર ભગવાન કહે છે એવું આપણે કરીએ. અને ભગવાનના વિચારોથી વિરુદ્ધ કરીએ એ સિદ્ધાંતની બહાર જતું રહે છે. એ સિદ્ધાંતમાં ન આવે, સીધી વસ્તુ ના આવે, એ વાંકી થઈ ગઈ, એ કલેશવાળી થઈ ગઈ. એ વાત ભગવાન સ્વામિનારાયણે સમજાવી. બીજી એમણે સાંખવાળાને, સાંખ આપણી કહેવત છે કે નળ કાપતા ગળું કપાય, કાપી નાખે તો બહુ ખરાબ. એમ સાંખ્યવાળા એક વિચાર કર્યો કે આત્મા જેવી જે તત્વો છે એના જેવું કોઈ છે નહીં, એનું ધ્યાન કરવું, એનો વિચાર કરવો, તો એ આકારનું ખંડન કરે. બીજા એમ કે આત્માનો જ વિચાર કરવાનો, અનુભવ કરવાનો, તો જ માનવાનું, એટલે એ તત્વ પણ નકામું પડે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે હવે શું કહે છે પોતે, પેલું ખંડન કર્યું બધા આકારનું, તે દેહનું ચિંતન કરવાનું છે જ નહીં, એ કરવાનું છે આ તત્વનું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પંચભૂતનો દેહ ધારણ કરીને આ બ્રહ્માંડ ઉપર પધાર્યા. હવે એ પેલું આકારનું ખંડન કર્યું. ભગવાન સ્વામિનારાયણ હોય અને મુક્ત હોય તો જ આનું કળિયુગમાં થાપન થયું, નહીતર આ થવા જ ન દે. ભગવાન સ્વામિનારાયણે પોતે પ્રગટ થયા જ છે, એના આકારને ખંડન બહુ જ કર્યું છે. મુક્તાનંદ સ્વામી જેવા ને વડોદરે પણ મોકલવા પડેલા છે. એ આ કળિયુગમાં હોય જ નહીં, મનુષ્ય ભગવાન હોય જ નહીં, આવા હોય જ નહીં, એમ કરેલું છે બહુ જ. મુક્તાનંદ સ્વામી વિરાટ સભાને જોઈને કે હું આમાં શું આને ઉત્તર આપીશ, ભગવાનની પ્રાર્થના કરે છે કે હે ભગવાન સ્વામિનારાયણ તમે પધારો તો જ હું આ મારાથી પાછા નહીં પડ્યા. એટલું જ્ઞાન હોવા છતાં ભગવાન પધારેલા છે અને મુક્તાનંદ સ્વામીનો વિજય થયેલો છે. વિજય એટલે આ ભગવાન સ્વામિનારાયણ છે એ સભાએ કબૂલ કરેલું છે. એમના લક્ષણો બધા કયા, પણ ભગવાને બોલાવ્યા ત્યારે બોલાવવા પડ્યા એમને. મોટાભાગનો સમય સજી મારીને આવા યોગ માર્ગો સામે અને સાંખ્ય માર્ગ સામે ઝઝૂમવું પડ્યું છે. એમણે નેવાના પાણી મોભે ચડાવ્યા છે અને બધાએ સાધુ સામે પૂરે ચાલ્યા શકે છે, એ ચાલી શકે નહીં કોઈ. સામે એટલા ઊભા છે ને એની સામે ભગવાન ભજવાના. ભગવાને આ બંને માર્ગોને શુદ્ધ કરવા માટે એટલા શબ્દો વાપર્યા છે. જેમ સિંહની સામે કોઈને થવું હોય કેટલી તાકાત હોય થવાય, એમ તો થવાય જ નહીં કોઈ ના. અત્યારે જેમ આપણે ભાડાળ ખાવા હોય અને ચોખામાં કાંકરી હોય બહુ જ, અને તમે જોયા વગરના ખાવ તે ચોખા કાંકરીને કારણે ચોખા થૂકી નાખવા પડ્યા, એ છે. ભગવાન સ્વામિનારાયણ જીવના કલ્યાણ માટે જે પ્રગટ થયા એના રૂપને પોતે સરખાવ્યું હું સત્ય સ્વરૂપ છું. ભગવાન સ્વામિનારાયણનું પુરુષોત્તમનું સત્ય સ્વરૂપ છે, એ કોઈની કલ્પનાથી પોતે નથી, એ છે એટલે કહ્યું છે. એમના સ્વરૂપમાંથી બધી સત્ય વસ્તુ નીકળી, અસત્ય એકે નહીં. ભગવાને એનું ધ્યાન પોતાની મૂર્તિનું કરાયું ત્યારે બધાને ખબર પડી કે આ પુરુષોત્તમ છે. ધ્યાનમાં જ બધું દેખાડે, તે જ દેખાડે, જાત જાતના ધ્યાનમાં આમ દેખાડે, એ ભગવાને કર્યું. વળી પોતે આ વાત સાંખની યોગની કહી જાય છે કે આ મારી પાસેથી સમજણ પડે, એ શાસ્ત્ર વાંચે નહીં, એ તો શબ્દ છે, ક્રિયા નહીં ક્યાંય.
જે લખાણો ક્રિયા કરવા જાય ને પાછો મેળ બેસે નહીં, એટલે લખાણ જ ખોટું પડે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે બીજી ઉપાસના તમે જન્મથી તે અંત સુધી કરો તો પ્રાપ્તિ નહીં થાય, તમને પરિચય જ કાંઈ નહીં થાય, કોઈમાં છે નહીં એટલે. અને ભગવાન સ્વામિનારાયણનો આકાર તમે પૂછશો તે દાડે તમને કંઈક પરિચય આમાં કંઈક છે ખરો. શું છે એ પુરુષોત્તમ છે નિષ્કુળાનંદ સ્વામી લખે. અનુભવ કર્યા બાદ બધા દુનિયાના શાસ્ત્રો અને બધું કરે છે, લોકો જોયા પછી કહ્યું તમને કોઈ પરિચય નહીં થાય. અત્યારે તમે લોઢાને જાલો તેમાં કંઈ તમને પરિચય નહીં થાય, પણ ઇલેક્ટ્રિકનો કરંટ જો અડાડે ને પછી લોઢાને જાલે તો એને તરત પહેલાં કંઈક છે આમાં. ભગવાન સ્વામિનારાયણે હજારો જીવોને ભ્રમરૂપ કર્યા, બધેથી આત્મા કઢાવી અને પોતાના આત્માની અંદર લાવ્યા અને પછી એ આત્માને સ્વામિનારાયણમાં જોડ્યો. એ ભગવાને સાંખ્ય અને યોગ એ બંને જે મત છે એ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને જોવા મળશે. સાંખ કોને કહેવાય અને યોગ કોને કહેવાય? શરીરમાંના વખતના જે પરમાંશો જે સાંખ્ય માર્ગેને અનુસર્યા, કારણીના માચા ખતનું નામ દીધું સાંખ્ય યોગમાં, તે એને એ સદાવ્રત આપતા હતા. એમાં એક કિમિયાવાળો આવ્યો, ત્યાં રહ્યો, ખાધું પીધું, એને એક સારી ભાવના થઈ. એણે કહ્યું તમને ત્રાંબામાંથી રૂપું કરતાં શીખવાડું. ત્યારે એને કહે છે તું આ એમાં કાઢવાનું શું? પણ કહે છે તાંબામાંથી શું કાઢવાનું ને રૂપામાંથી શું કાઢવાનું, અને તું આ ભાવોથી ને આ શીખ્યો? કહે છે હા, તો તું ખોટે માર્ગે લઈ જાય બધાને, કહે છે. એ લાકડી લઈને ગામ બહાર કાઢ્યો, એનું નામ છે સાંખ્યયોગ. સાંખ એટલે ખોટું માને છે આ યોગ સ્વામિનારાયણનો કર. એ ભગવાને સાંખ્યયોગી એના નામ લખ્યા છે. સાંખ્યયોગ કોને પાડ્યો? કર્મયોગ કોને પાડ્યો? કર્મયોગમાં ભગવાન કોને ભજ્યા? ત્યારે ભગવાન સ્વામિનારાયણે યોગ પોતાના સ્વરૂપનો ઉપદેશ આપેલો છે, અને જે ઉપદેશ એમણે પોતાના સ્વરૂપનો આપેલો છે એને સરળ રીતે સૌ સમજે એ નંદ સંતોએ પાળી અને પછી એના કીર્તનો કર્યા છે. સિદ્ધને ભટકો છો મત પંથમાં, યા તો થાશો ખુવાર, એ જાણે છે કે છે ને એટલે શું. ભગવાન સ્વામિનારાયણે ઉપદેશ આપેલો છે અને પોતાના સ્વરૂપનું ધ્યાન ભક્તિ એ કરાય, એનું નામ છે યોગમાં. સાંખ્ય અને યોગ, જ્યારે સાંખ એને સમજી રાખ્યું હોય કે જ્યારે આ દેહ મૂકવાનું થાય, બધું મૂકવાનું થાય, એ મુકાય ક્યારે? તો કે સાંખ્યને પૂરો સમજી રાખ્યો હોય તો યોગમાં જતો રહે. કારણ કે સાંખ છે એ તો છોડવાની વસ્તુ છે, એને સાંખ કહેવાય છે, એથી જવાય નહીં. અત્યારે તમારે કંઈ મૂકવું હોય, ઘર મૂકવું હોય, થોડો વ્યવહાર મૂકવો હોય, ઓછું કરવું હોય, તો સાંખ્યને જાણો તો મૂકાય, તો જ યોગમાં જવાય. સાંખ સમજે નહીં તો યોગમાં જવાય નહીં. જે શ્રી મહારાજ સાથે હજારો જે રાજાઓ છ છ મહિના સુધી રહ્યા એનું કારણ શું? તો કે એને સાંખ્ય યોગ સમજાયો. સાંખ અને યોગ બે સમજાવ્યા. યોગ કહેતા પુરુષોત્તમ નારાયણ જે પધાર્યા, એનું ધ્યાન ભજન કથા વાર્તા કીર્તન જે કંઈ હોય એનું તો બહુ જ છે, બધું જ એમણે બધાએ કરેલું છે. ધ્યાન તો બહુ જ કરાવેલું છે, દરેક પ્રકારનું. ભગવાન આવા કપડાં પહેર્યા એનું ધ્યાન કરે, ભગવાન આવો સમયો કર્યો છે, ભગવાને આવી લીલા કરી છે. કેટલાય તો ભગવાનને પ્રાર્થના કરી છે કે અમે સ્ત્રી જાતિ વળી પુરુષના મર્યાદામાં રહેવું પડે એટલે અમે આવી શકીએ નહીં, તો એ ભગવાન તમે જે લીલા કરો એ લીલાના દર્શન કરાવજો. તો શ્રી મહારાજ કહ્યું તમે નહીં આવતા, મારા દર્શન તમને ત્યાં થશે. એ શ્રી મહારાજ જે લીલા કરે એ પેલી બાઈ બધી બેઠી બેઠી કહી આ જેમ્યા આ કર્યું આ કર્યું. ભગવાન સ્વામિનારાયણે પોતાની ઉપાસના અને સાંખ્ય અને યોગ માર્ગ બંને શુદ્ધ કર્યા, અને એટલા બધા સાંખ્યમાં પોતે સાંખ્ય માર્ગને પણ અનુસર્યા. 7 વર્ષ સુધી અનંત કોટી બ્રહ્માંડના પતિ હોવા છતાં એ કાંઈ પાયની પાસે નહીં. ત્યારે જ કરોડો માણસોએ એ વિચાર શરીરમાં લીધો કે નકામું છે. એ સાંખ પોતે પાડ્યો અને યોગ એ પોતે સ્વયં પરમેશ્વર હોવા છતાં એમણે મંત્ર જાપ કરેલો છે. અત્યારે આપણને બહુ મહારાજને કહેવું તમે આ શું કામ કરો છો? ભગવાન સ્વામિનારાયણે માળા ફેરવી એ બધાને શીખવાડ્યા છે. કરોડો માણસો માળા ફેરવે છે, હાથ નવરા હોય ત્યારે એ ફેરવી કોણે? પહેલાં ફેરવી ભગવાન સ્વામિનારાયણે. તો એમને પૂછવામાં આવ્યું છે કે અમે તો તમારા ભગત છીએ અને તમે ભગવાન છો, તો તમે કોની માળા ઉપર? કોઈ તમારા ઉપર કોઈ છે નહીં, એ તમે જ કહો છો, તો તમે આ માળા કોની ફેરવો છો? તો એમને કંઈક તો કહેવું જ પડે.
પેલી વસ્તુ તો કહે જ નહીં, કારણ કે તો ખોટી પડે આગલી બોલેલી. તો એમણે કહ્યું કે હું બેઠો બેઠો ભગત ગણું છું, કે આ ગામમાં ત્રણ છે, આ ગામમાં હાથ છે, આ ગામમાં હો છે, એવું બેઠો બેઠો ભગત ગણું તો બરાબર છે. એટલે કોઈ પણ એમણે સાંખ અને યોગ રામાનંદ સ્વામીને કહ્યું ને કે ભગવાન તમે જે વસ્તુ ધરાવો છો એના એ જ છે, બીજા કોઈ છે નહીં, કે તમે ભગવાનને ધરાવો છો તમારું બધું ગ્રહણ કરે છે, એમ હું કંઈ આપું તમારું ગ્રહણ કરે, જો એ યોગ માર્ગમાં જાય છે. અત્યારે આપણે કહીએ કે આવું શું કામ ભગવાને કર્યું, ન કર્યું તો આ શીખે એમ જ ક્યાં છે કોઈ. એટલે કોઈ પણ વસ્તુ એમની કરેલી યોગ માર્ગ એણે પૂરો પાડેલો, યોગ એમણે કહ્યું છે ને કોઈ મને ભગવાન દેખાડો, એ યોગ માર્ગ છે. ભગવાન સ્વામિનારાયણને અન્ય લોકો છે એમ કહે છે કે સ્વામિનારાયણ જેવું કોઈ થયું નથી, ભલે એને ભગવાન ન માને પણ બીજું કહે કે એના જેવું આ બ્રહ્માંડમાં કોઈ થયું નથી. એ જ્યોતિર્ધર હતા એટલે એને અજવાળું કર્યું, બધાને અજવાળે લાવ્યા અંધારામાં હતા ત્યાંથી. નંદ સંતોએ કહ્યું કે મુમુક્ષુની જે રાત હતી એ કાઢીને સૂર્યનો પ્રકાશ કર્યો, અંધારો કશું હોજ પડે નહીં, એટલે પછી મુમુક્ષોને જે નડતી તો અંધારો એ કાઢ્યો એને ચોખ્ખું કર્યું. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે પણ સાંખ યોગને પોતે અનુસર્યા. એમણે પોતે કહ્યું કે મને ભગવાનનું દર્શન કરાવો, મુક્તાન સ્વામીને કહ્યું નહીં, યોગ માર્ગને અનુસર્યા અને પછી પોતે પોતાનું પુરુષોત્તમપણું પ્રગટ કર્યું, ત્યારે બધાએ કહ્યું આ. અને જે રીતે ભગવાન પોતે કરતા હતા એ ક્રિયા પ્રમાણે આપણે કરવું છે, એ આપણને શીખવાડ્યું. ભગવાન સ્વામિનારાયણ 4 મહિના સુધી એક પગે ઊભા રહ્યા પુલ્હાશ્રમમાં, તો આજ હજારો સ્ત્રી પુરુષો એક પગે ઊભા રહીને એક કે બે કે 5 માળા કરે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ માર્ગો બગાડી નાખેલા છે, આધુનિક એટલે ચાલુમાં બધા બગાડી નાખ્યા છે. એક થાપન કરવા જાય છે તો જેમાં તેમાં ભગવાન બેસાડે છે, બે લોક ખંડન કરવા જાય ત્યારે બધું જ ખંડન કરે છે. આ વચનામૃતને જેટલું તમે કહો એટલું ઓછું પડે, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને સમજવામાં અને સાંખ્ય માર્ગને સમજવામાં બીજી ઘણી વાતો જો શ્રી મહારાજ કહેશે, પણ બધાએ સંતોને સાવધાન કરશે કે તમે જાણી રાખજો અશુદ્ધ તમને લાગુ ન થાય, કે અહીં અશુદ્ધ બહુ છે, ભ્રષ્ટવાળો બહુ છે, એ તમને કંઈ સ્પર્શ ન કરે, ધ્યાન રાખજો. એટલે આપણા નન સંતો આવી વાણી સાંભળી પણ નથી. એટલે શ્રી મહારાજના હજારો આશ્રિતોએ જે શ્રીજીમાને અર્પણ કર્યું છે એ સાંખ્ય મતને કારણે ભગવાન કે આ કામ તમારે નહીં આવે, અને ભગવાન પોતે પણ સાંખ્ય માર્ગને બહુ જ અનુસર્યા. ગમે તેવો હોય તો આપી દે, ડુંગરા જેટલો ઢગલો થાય કપડાનો સોનાનો પદાર્થોનો, પણ આજે તો બધા બ્રાહ્મણોને ગરીબોને ભગતને આપીને પોતે ચોખ્ખા થાય, અને સાંખ્યને નથી સમજતો એ લોચા ભેગા કરીને પછી મૂકવાના થાય, પછી મૂકવા કઠણ પડે બહુ જ. એ ભગવાને સ્વામિનારાયણ ભગવાને સાંખ્યોગ નો જે સિદ્ધાંત છે મૂકીને કુમાર્ગે ચાલ્યા છે, નારકી થાય છે. નારકી એટલે એ દેહોમાં જાય છે, નરકને જ ભોગવે છે, અને એ ભગવાને શબ્દ વાપર્યો છે એમાં મારા સંપ્રદાયના મારા અસ્તિત્વ ક્યાંય જાય નહીં એને પૂરું ધ્યાન રાખેલું છે. ઇતિ વચનામૃત. એવી રીતે પંચાળાનો બીજું વચનામૃત પૂરું થયો. સહજાનંદ સ્વામી મહારાજ.